કવિ અમારો લખે છે કે સોરઠ ની ધરા કેવી છે, હું પડ બાંધી લઉં થોડુંક એક એક અડધી સેકન્ડ નું, પછી બેનો બેઠા છે, બેનો લગભગ મને જોજો તમે, આ એક એક બેન ઊભી થઈ તો લગભગ 15-20 હારે ઊભી થાય, કીડિયું જેવું. હા, આપણે મકોડા એક એક સટકી હારે ન જાય. હા, પણ હવે જે બેઠા છે એ બધા હાસ્યને સાંભળવા માટે, ગીતો સાંભળવા માટે, સારી વાતો સાંભળવા માટે બેઠા છે. પણ સોરઠની ધરા કેવી છે સાંભળજો. સોરઠ મારી જગ જૂની જાગઢ જૂનો ગિરનાર છે, સોરઠ મારી જગ જૂની જાગઢ જૂનો યાગઢ જૂનો યાગઢ જૂનો ગિરનાર છે. ગણક દેતા કેસરી જા ગાંડી જમેતા ગીર છે, પુત્ર ના શિષ ખાડી ને પ્રભુ ને પીરસતા એ સોરઠ ના વીર છે. ડગલે પગલે ધૂણા ધગતાન પાણે 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 પીર છે. સ્વર્ગ થઈ સો હા મણો ઋણ સતાધા ઋણ બગે દાણા ઋણ પરબ જેવા ધામ છે. દુખિયાનો બેલી સંત જોગી ગીગડો પીર છે, જા જોગી ગીગડો પીર છે, જા જોગી ગીગડો પીર. ભારતની ભૂમિ એટલે સાહેબ સમર્પણની ભૂમિ કહેવાય, એટલા માટે તો આ ધરતીને વંદન કર્યા છે કે ભક્ત નરસિંહો જા નાચ્યો નેહમાં સંપદા જા પામ્યો સુદામો, અરે વીર ગાંધી દયાનંદ જા નિપજા સંતોનો જા વિહામો, ગામો ગામ સ્થંદ પોકારતા ગાથા વર્ણી, ભારતીય ભૂમિની વંદુતને આવડી ધન્ય હો ધન્ય અમારી સૌરાષ્ટ્ર ધરણી. આ દેશ સાહેબ સંત સુરા અને દાતારીનો દેશ છે, આ કોઈ માઇક આંગલાનો દેશ નથી. અહીંથી સુરવીરતાના ગીતો ગવાતા હોય અને હળીખમ આ બધા યુવાનો જે રૂપિયા ઉડાડવા આવે ને એ એક મર્દાનગી છે સાહેબ. હા, બાકી છોકરાને દસ્યું વાપરવા ન દેતા હોય ને અહીંયા 5,000 ઉડાડી નાખવા એ મર્દાનગી છે. બાકી 500 રૂપિયા ખીચામ પડ્યા હોય ને બીજા 500 ઉછીના લઈને 1,000 ઉડાડી જાય એ તો એથી નહીં મર્દાનગી છે. હા, કે લાય હવારે તને હું આપી દે એમ. હા સાહેબ, આ દેશ તે શક્તિ નો દેશ છે, શક્તિ ઉપાસક નો દેશ છે, આ દેશ છે સહન શક્તિ નો દેશ છે. તમે જોવો આપણા જે સકડા હાલે છે અહીંયા તેણી વિલ્યા, એ ઓલા તમને કહું સાયલેન્સર ના ભોંગળા નાખીને જે ભરણાટી મારે છે, હાવ સત્ય જ કહી હું તમને અહીંથી, એવા ભોંગળા આપણને એમ થાય કે આ હેલિકોપ્ટર ધરતીમાંથી હાલવા મળ્યા. કેવા ભોંગળાનો અવાજ, 3 કિલોમીટર આમ આપણો સકડો આખો હોય અહીંયા આપણી વાત કોઈ ન સાંભળે એટલો અવાજ કરે. આમ પાછો 3 કિલોમીટર વયો જાય ત્યાં સુધી તમે બોલો એ કોઈ સાંભળે નહીં, એટલી તો બરણાટી બોલે. કેવા બનાવ્યા સાયલેન્સર તમને કહો, એ પાછો ભારતમાં જ હાલે. અને ભારત દેશ એક જ એવો દેશ છે કે આ સકડાના સાયલેન્સર સહન કરી શકે. આપણો સકડો અનવરભાઈ જો અમેરિકામાં મોકલો, આવડો સાયલેન્સર વાળો ફેટ 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 મોકલો સાયલેન્સર વાળો. અને એ ભાઈ તમને કહું, જો અમેરિકાની બજારમાં નીકળે ને તો ન્યાના ભૂરિયા તો તમને કહું એ અવાજ સાંભળીને ઓ માય ગોડ હાર્ડ બેસી જાય પૂરું. અને આપણને કાંઈ થતું નથી, બોલો આ સહન શક્તિ ને બીજું હું. હા, ન તો હમણાં એક હાહુમાં એ ફોન કર્યો જમાઈને, કહું છું જમાઈ શું કરો છો ઈ જમાયે કીધું કઈ નથી કરતો, માં સહન કરું છું. સમજાય બે. હા, મને ભાઈ પૂછતા હતા મને કે પ્રફુલભાઈ બોલા ચાલી એટલે શું? બધા એને કહેતા ફલાણા બોલા ચાલી થઈને, ફલાણા બોલા ચાલી થઈને, ઓલા ગ્રુપમાં બોલા ચાલી થઈ, પતિ પત્ની ને બોલા ચાલી થઈ. મેં કીધું બોલા ચાલી એટલે એવું કે પત્ની બોલે ને પતિ ચાલતી પકડે, એનું નામ બોલા ચાલી. ચાલવા મળવાનું હું કાયમ માટે કહું છું, પત્ની બહુ તમારી માથા પારે હોય અને જેમ ફાવે એમ બોલતી હોય તો ચંપલ લ્યો
હાથમાં ચંપલ લ્યો. તમે જે ધાર્યું એમાં એમાં મરદાન કીધું યો. હા, તમને એમ કે આવડો હબડો કે એમ ના, હેઠા પછાડો પહેરીને હાલતા થાવ. હા, બાકી બીજું તમે જે ધાર્યું છે એ ન થાય. હા, ઘણા બહેનો બાંધતા હોય તે કહેતી હોય કે હું આવી પછી સહન કરું છું, અને એટલી બાંધે એટલી બાંધે એટલી બાંધે, અને પછી ઓલો આખી રાત પતિદેવ બિચારો વિચાર કરે કે આ એટલી બાંધે છે ને આ એમ કહે છે હું હારી છું. તો ખરાબ કેવી છે? હા, મજા છે. એક જણો હમણાં એક છોકરો તેના બા એના દાદીમાને પૂછતો હતો. આ છોકરાઓ બેઠા લઈ લો બે ત્રણ આઈટમ છોકરાઓની. એક દાદીમાને એનો છોકરો પૂછતો હતો, છોકરાનો છોકરો. દાદીમા, હા ઈ આપણા બધા સાંભળ્યું છે યુટ્યુબમાં, એમને ગોઠવાઈ ગયા છીએ. હા, ફોટો જોઈ ગયો ને ઘરમાં બે માણસનો, એટલે છોકરાએ દાદીમાને પૂછ્યું, દાદીમા શું છે માં દીકરા, આ ફોટો કોનો છે? એ તારા મમ્મી પપ્પા છે. આ ફોટામાં મારા પપ્પા છે? હા, એ તાર પપ્પા છે દીકરા. એને તો વાળ છે, અહીંયા આટા મારે એને તો વાળ નથી, એને તો ટાઈલ પડી ગઈ. બે પપ્પા છે મારે. એની એની દાદીમાં કે, અરે મારા દીકરા, એ ફોટો તારા પપ્પાનો છે ને આટા મારે એ તારો પપ્પો છે, પણ એમાં આમાં કેમ ફેર છે? આને તો ટાઈલ છે આટા મારે એને. તો એ દાદીમાં કીધું, બટા મારા દીકરા, આ એ ફોટો છે ને લગ્ન પહેલાનો છે. પત્નીમાં ફેર હું, મેં કીધું માં આ માથે હાથ ફેરવે ને દીકરાને માથે એટલે વાળ ઉગે, કારણ કે નિસ્વાર્થ હાથ ફરતો હોય, અને પત્ની માથે હાથ ફેરવે ને એ ટાઈલું પડે, કારણ કે એ ત્રીજ હાથ ફેરવે. ત્રણ તોલાનો કરાવી દો ને, પાંચ તોલાનો કરાવી દો ને, તથા તોલા માથેથી વાલ વૈયા જાય. હા, હમણાં એક જણો દવાખાને ગયો, અહીંયા લોહી નીકળેલું, તો લોહીની ધાર થાય. ડોક્ટર સાહેબ કે શું ચીલા? અરે અહીંયા સાહેબ આયા ગાલે ખીલી વાગી, ખીલી પણ હાથમાં ખીલી વાગે, પગમાં ખીલી વાગે, ગાલે સંપલમાં હતી. સમજાય તાલી પાડજો, ઘણા ને સમજાણો. એ ઘરવાળીના સંપલમાં ખીલી હતી ઈ છોટી. હા, વાહ ભાઈ, ભાણભાઈ વાહ, જો અમારો ભાણો. એટલે કવિએ લખ્યું છે, ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે, ઓલી આવડ હલબેલી એને કોઈ નો પૂછે કાગડા, ફોરમ ફટકેલી એને ચૂલે ચડવું પડે. સાહેબ, દૂધ બગડે એના માટે વૈજ્ઞાનિકોએ ફ્રીજ બનાવ્યા, તમે ફ્રીજમાં મૂકી દો એટલે દૂધ ન બગડે. પછી શાકભાજી બગડે એના માટે વૈજ્ઞાનિકોએ ફ્રીઝ બનાવ્યું, શાકભાજી ફ્રીઝમાં મૂકી દો એટલે શાકભાજી ન બગડે. કોઈ પણ દવા ફ્રીઝમાં મૂકી દો, દવા ન બગડે. સાહેબ, આ દુનિયાના છોકરા ન બગડે એના માટે ના કોઈ ફ્રીઝ ખરા? હે, દીકરો કે દીકરી ના બગડે એના માટે ના કોઈ ફ્રીઝ ખરા? કે હા, એવા પણ ફ્રીજ પરિબ્રહ્મ પરમાત્મા યા ધરતી માથે મૂકાશે. સાહેબ, કોઈ અડાફેડ ઓલિયો હોય, કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ સારો સત્સંગ કરતો હોય, એવા ફ્રીજની સાનિધ્યમાં તમારા દીકરાને જવા દો ને જિંદગીમાં કોઈ દી બગડે નહીં. બોલાવાળા આવા ફ્રીજ મૂકાશે ઈશ્વરે આયા.